જન્મતાની સાથે જ બાળકને માતા પિતાના શારીરિક અને માનસિક લક્ષણો મળે તેને આપણે કહીએ છીએ જૈવિક વારસો। અને ભૌતિક વારસો એટલે શું તો કે જ્યારે બાળકને કોઈ ભૌતિક વસ્તુઓ જેમ કે મકાન છે જેમ કે જમીન છે જેમ કે મિલકત છે એ જો એને વારસામાં મળે તો એને આપણે કહીશું ભૌતિક વારસો। મારું નામ છે મકવાણા જયેશભાઈ અને તમે નિહાળી રહ્યા છો ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાન મારી YouTube ચેનલ સ્ટડી વિથ જયેશ ઉપર। આજે આપણે નવા એકમ સાથે મળ્યા છીએ અને આ નવા એકમનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્તલલિત કલાઓ। તો એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ અને અગાઉના લેક્ચરો જે છે ઓલરેડી મેં YouTube ઉપર અપલોડ કરી દીધા છે। આજે એક નવો એકમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે, પાઠ નંબર 2 છે જેનું નામ બોલો। તો પહેલી વસ્તુ યાદ રાખો કે ભારત છે સદીઓથી પરંપરાઓનો દેશ રહ્યો છે। હવે પરંપરા એટલે શું? તો પરંપરાઓ એટલે કે જે પહેલેથી ચાલ્યું આવે છે એવું, કે જે ભૂતકાળ છે એવું, જે સંસ્કૃતિ આપ્યું છે એવું। તો આ બધી જે છે પરંપરાઓની વાત કરવાની છે જેની અંદર મુખ્યત્વે આપણે હસ્તલલિત કલાઓ વિશે વાત કરવાના છીએ। હવે જો હસ્તકલા અને લલિત કલા આપણને એમ થાય હસ્ત એટલે થાય હાથ, હાથ દ્વારા જે કાંઈ ઉત્પન્ન કરવામાં આવે જે કાંઈ બનાવવામાં આવે એને હસ્તકલા કહેવાય। તો આ બધી લલિત કલાઓ કેમ? તો લલિત કલાનો સાચો અર્થ થાય આનંદ માટે જે બનાવેલી ચીજ વસ્તુઓ છે, માણસે પોતાના આનંદ માટે જે કાંઈ કર્યું હોય જે કાંઈ સર્જ્યું હોય આ તમામ બાબતોને આપણે લલિત કલા તરીકે ઓળખીએ છીએ, બરાબર। તો હવે આપણે અગાઉના જે સ્ટેપ છે જેમ કે ભારત સમૃદ્ધિ કઈ રીતે વિકાસ પામ્યો, માટી કલા સાથે માણસનો શું સંબંધ છે અને પાઠની અંદર આપણે આગળ ચાલશું। ચાલો તો તમારે મારી સાથે આગળ ચાલવું પડશે। તો હવે આપણે સીધા જ આપણે બોર્ડ ઉપર જઈએ। તો મેં શરૂઆતની અંદર જ હમણાં કહી દીધું કે ભાઈ જૈવિક વારસો કોને કહેવાય, ભૌતિક વારસો કોને કહેવાય એના વિશે આપણે ચર્ચા કરી। તો હવે એને આપણે અહીંયા પાછા લખશું જેથી કરીને આપણને વધારે યાદ રહે, કારણ કે એક એક માર્કના સવાલો છે, એક એક માર્કના ખરા ખોટા તરીકે પણ પૂછાય છે। બીજું કે અહીંયા આપણે આજે મહત્વનો ટોપિક કરવાના છીએ માટી કામ કલા, જેને શોર્ટકટમાં કેવી રીતે લખાય કેવી રીતે યાદ રખાય, તો તમારે વિડીયો છેક સુધી એટલે કે પૂરો થાય ત્યાં સુધી ધ્યાન દઈને જોવો પડશે। એ જે છે એની એક સ્ટ્રીક છે, એ સ્ટ્રીક હું તમને છેલ્લે છે એ જણાવીશ, બરોબર। ચાલો તો હવે આપણાની અંદર પહેલો જ આપણો પ્રશ્ન એક આવી ગયો। તો પહેલો આપણને ખબર હોવી જોઈએ કે જૈવિક વારસો, બરોબર, તો હમણાં હું બોલી ગયો તો એને આપણે અહીંયા લેખિતમાં લઈ લઈએ જૈવિક વારસો એટલે શું? તો યાદ રાખજો જન્મતાની સાથે સાથે બાળકને માતા પિતા દ્વારા જે શારીરિક અને માનસિક લક્ષણો મળે તેને જૈવિક વારસો કહે છે। તો આ પહેલો આપણો સવાલ થઈ ગયો, પહેલા ખરા ખોટાની અંદર પણ આવું પૂછી શકે, તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે। ચાલો બીજી વસ્તુ તરત જ આપણે યાદ રાખવાની છે, પછી પાછા આપણે એને રિપીટ મારીએ। બીજો જે પ્રશ્ન છે એ છે ભૌતિક વારસો, ચાલો તો ભૌતિક વારસાની અંદર આપણે જોઈએ કે જ્યારે બાળકને અહીંયા બાળક જ્યારે હું લખું તો બાળકની સાથે તમે એને વ્યક્તિ પણ સમજી શકો, વ્યક્તિ તરીકે પણ ઓળખી શકો, એમાં કોઈ વાંધો આવશે નહીં। તો ભૌતિક વારસો એટલે કે જ્યારે બાળકને કોઈ ભૌતિક વસ્તુ જેમ કે, જો ભૌતિક વસ્તુઓ એટલે કેવી, તો કે જેમ કે મકાન, જમીન,
ઘરેણા બરોબર હવે તમે સમજી જાવ કઈ રીતે તો કે મકાન જમીન ઘરેણા વગેરે વારસામાં મળે તેને જો એ વારસામાં મળે તો તેને ભૌતિક વારસો કહે છે તો આ ખાસ યાદ રાખો મિત્રો બીજું કે જ્યારે તમે છેલ્લો જ્યારે વિધાન પૂરું કરો છો ત્યારે ત્યાં જે છે પૂર્ણ વિરામ અવશ્ય મૂકવું ભાષાકીય ભૂલો સામાજિક વિજ્ઞાનની અંદર આપણને એમ થાય કે ગણાતી નથી પણ આપણું પેપર કે આપણું જે લખાણ છે એ એકદમ આ રીતે જોવું જોઈએ જો મેં અહીંયા આ જે બે પોઈન્ટ લખ્યા તો એની અંદર મેં અહીંયા પાછી જગ્યા મૂકી દીધી અહીંથી લખવાનું શરૂ કર્યું નહીં જેથી કરીને જોનારને ખ્યાલ આવે કે આપણે જવાબમાં વ્યવસ્થિત જોઈ શકીએ બરાબર તો ચાલો હવે જોઈએ જૈવિક વારસો તો અહીંયા ખાલી એક જ બાબતનો ફેર છે જો કે જન્મતાની સાથે આ બધાને મળે એક વસ્તુ યાદ રાખો કે એક વારસો એવો છે કે જે બધાને મળે એ છે જૈવિક વારસો કારણ કે તમે જો છો કે જન્મતાની સાથે બાળકને માતા પિતા તરફથી માતા પિતા દ્વારા જે કાંઈ શારીરિક અને માનસિક લક્ષણો મળે હવે શારીરિક અને માનસિક લક્ષણો એટલે જો શારીરિક લક્ષણો એટલે કે ચહેરાની બનાવટ છે શરીરનો બાંધો છે એની ઊંચાઈ છે તો આ શારીરિક લક્ષણો થયા માનસિક બાબતો એટલે કે એના માતા પિતા કઈ રીતે વિચારે છે કેવું વિચારે છે એના અમુક લક્ષણો જે છે એ બાળકને મળતા હોય તો એને આપણે શું કહીશું જૈવિક વારસા તરીકે ઓળખશું હવે જો તો આ ફરી વખત તો કે જન્મતાની સાથે માતા પિતા દ્વારા જે કાંઈ શારીરિક અને માનસિક લક્ષણો મળે તેને જૈવિક વારસો કહે છે અને ભૌતિક વારસો એટલે શું તો કે જ્યારે બાળક કોઈ ભૌતિક વસ્તુઓ જે બાળકને જ્યારે કોઈ ભૌતિક વસ્તુઓ મકાન જમીન ઘરેણા વગેરે વારસામાં મળે એને આપણે શું કહીશું ભૌતિક વારસો એટલે સ્પર્શી શકાય એવી તમામ વસ્તુઓ એમ પણ આપણે એને કહી શકીએ અગાઉના લેક્ચરોમાં અગાઉના લેક્ચરમાં પણ આના વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ ચાલો તો ભારત જે છે પરંપરાઓનો બનેલો દેશ છે ભારતની અંદર પોતે જે છે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા કે વારસો એટલે તો કે ભાઈ આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એને આપણે શું કહીશું વારસો તો વારસાના મુખ્ય બે પ્રકારો જોઈએ આપણે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો તો પ્રાકૃતિક વારસો એટલે જે પ્રકૃતિ તરફથી આપણને મળ્યું છે અને સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો પણ આપણે એને કહીએ છીએ બરોબર તો માનવ સર્જિત વારસાના સંદર્ભમાં આપણે ભૌતિક વારસાને લઈ શકીએ જ્યારે આ જૈવિક વારસો જે છે માતા પિતા તરફથી મળે છે તો આ બેમાં આટલો તફાવત છે બીજું કે ભારત જે છે પ્રાચીન સમયથી અલગ અલગ કલાઓની અંદર પોતે નિપુણ રહ્યો છે જેમ કે માટીકામ કલા જે છે એ સદીઓથી ભારતની અંદર આજથી માટીકામ થાય છે એવું નહીં સદીઓથી જેમ કે મોહેંજોદડો છે એવી જ રીતે હડપ્પા છે એ સિવાય અન્ય જે નગરો મળ્યા જેમ કે ધોળાવીરા છે જેમ કે લોથલ છે જેમ કે લાંગણજ છે જો આવા ઘણા બધા આપણે નામો છે આમાં લઈ શકીએ હે તો આ બધાની અંદરથી આપણને માટીના વાસણો મળ્યા છે અન્ય ધાતુઓના વાસણો પણ મળ્યા છે અમુક મૂર્તિઓ પણ આપણને મળી છે તો એનો અર્થ એ થયો કે ભારતે ફક્ત માટી કલામાં જ ધ્યાન આપ્યું એવું નહીં અલગ અલગ ધાતુઓમાં એટલે જ પાટનું નામ છે હસ્તલલિત કલાઓ બરાબર સદીઓ પહેલા ભારત જે છે એ 64 કલાની અંદર પારંગત હતો બરાબર જો ભારતની અથવા તો ભારત 64 કલા નું શિક્ષણ 64 કલાઓનું શિક્ષણ આપતો તો ભારતની અંદર જે છે એ કેટલી કલાઓ શીખવવામાં આવતી તો કે 64 કલાઓ શીખવવામાં આવતી તો આ પ્રશ્ન પૂછાય છે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ કલાઓ ભારતની અંદર કુલ કેટલી કલાઓ જે છે એની શિક્ષણ આપવામાં આવતું તો 64 કલાઓનું શિક્ષણ આપવામાં આવતું તો હવે એ કલાના ઉદાહરણ લઈએ જેમ કે માટીકામ કલા છે જેમ કે વણાટ કલા છે બરોબર એવી જ રીતે સંગીત કલા છે એવી જ રીતે ચિત્રકલા છે એવી જ રીતે ધનુર્વિદ્યા તો આ બધી જે છે 64 કલાઓમાં જે છે એ 64 કલાઓની અંદર આપણે એની ગણતરી કરી શકીએ તો ભારતે જે કાંઈ સર્જ્યું છે ભારતના જે ઘડવૈયાઓ છે ભારતની જે સંસ્કૃતિ છે સંસ્કૃતિ આપણને વારસામાં મળી તો એ વારસાએ આજે આપણને વિશ્વમાં એક અનોખી નામના અપાવી છે જેમ કે વિશ્વની એક વિદ્યા છે યોગ વિદ્યા બરોબર તો યોગ વિદ્યા જે છે એ ભારતનું એક અદ્વિતીય અથવા તો બે નમૂન એવી કલા છે અથવા તો બે નમૂન એવી પરંપરા છે કે આજે વિશ્વ એની તરફ આકર્ષાઈ રહ્યું છે
અને સમગ્ર વિશ્વની અંદર યોગ પ્રત્યે લોકોની આસક્તિ વધી રહી છે, જે આપણા માટે ગર્વની વાત છે। તો યોગ જે છે એના માનની અંદર 21મી જૂન યાદ રાખજો મિત્રો, બરાબર। જો આ પોઈન્ટ નોંધવા જેવો છે, તો દર વર્ષે 21મી જૂન, મોસ્ટ આઈએમપી, ખાસ યાદ રાખજો, દર વર્ષે 21મી જૂનના દિવસે શું ઉજવવામાં આવે, તો કે વિશ્વ યોગ દિવસ। વિશ્વ યોગ દિવસ, યોગા ને યોગ, બરાબર છે। વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે ક્યારે, 21મી જૂનના દિવસે। તો આ બે પ્રશ્નો થયા, એક 64 કલાઓનું શિક્ષણ આપવામાં આવતું, દર વર્ષે 21મી જૂનના દિવસે વિશ્વ યોગ દિવસ છે ઉજવવામાં આવે છે। તો આ બે ત્રણ બાબતો ખાસ નોંધવા જેવી છે, જૈવિક વારસો અને ભૌતિક વારસા વિશે આપણે જોયું। તો હવે જો ફરી એક વખત રિપીટ મારી લો, કે જન્મતાની સાથે બાળકને માતા પિતા દ્વારા જે શારીરિક અને માનસિક લક્ષણો મળે તેને જૈવિક વારસો કહે છે, બરાબર। હવે જો ભૌતિક વારસો, તો કે જ્યારે બાળક કોઈ ભૌતિક વસ્તુઓ જેમ કે મકાન, જમીન, ઘરેણા, કોઈ ચીજ વસ્તુઓ, કોઈ ફર્નિચર, આ તમામ જ્યારે એને વારસામાં મળે તો એને આપણે શું કહીશું, ભૌતિક વારસા તરીકે એને આપણે ઓળખશું। ભારતમાં 64 કલાઓનું શિક્ષણ ખાસ યાદ રાખવાનું, અને દર વર્ષે 21મી જૂનના દિવસે વિશ્વ યોગ દિવસ છે ઉજવવામાં આવે છે। તો વિશ્વ યોગ દિવસ જે છે, તો યોગ ઉપરથી આપણને ખબર હોવી જોઈએ કે યોગ આપનાર આપણા ઋષિ કોણ હતા। તો યોગ તો મહર્ષિ પતંજલિ, બરાબર છે, મહર્ષિ પતંજલિ। અત્યારે તો આ મહર્ષિ પતંજલિ જે છે એના નામ ઉપર આપણે જે છે બાબા રામદેવે જે છે એને મહત્વની એક બ્રાન્ડ બનાવી દીધી છે। જો કે આપણને ઘણી વખત બાબા રામદેવ પ્રત્યે એમ થાય કે આ માણસ શું છે, પણ ખરેખર વિશ્વની અંદર યોગનો ફેલાવો કરવામાં બાબા રામદેવનું નામ ખૂબ જ મહત્વનું છે, કારણ કે એને સમગ્ર વિશ્વને યોગ કરતા કર્યા। તો એનો અર્થ, તો મહર્ષિ પતંજલિએ જે છે યોગ છે એ આપ્યો, તો યોગ જે છે એના એના 8 પગથિયા છે, બરાબર, યમ, નિયમ, આસન, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ। તો આ બધા જે છે એની અંદર પાછા બે પ્રકાર આવે, હઠ યોગ અને રાજ યોગ। તો આ જે ભાગો છે એના વિશે પણ ચર્ચા યોગની અંદર કરવામાં આવી છે। તો યોગનો અર્થ જ થાય કે ચિત્ત વૃત્તિનો નિરોધ કરવો, એટલે કે જે મનમાં મનના ભાવો છે અમુક મનના ભાવો ઉપર કાબૂ મેળવવાની આ વાત છે। તો શારીરિક પીડા અને માનસિક પીડામાંથી મુક્તિ અપાવનારું જો અત્યારનું કોઈ મહાન શસ્ત્ર હોય, બરાબર, તો એ યોગ છે। ઓકે, તો આ યોગ વિશેની એટલી ચર્ચા આપણે કરી। તો આ બે સવાલો અને મહર્ષિ પતંજલિ યોગ સાથેનું નામ આપણે યાદ રાખવાનું છે। ચાલો હવે થોડાક આપણે આગળ ચાલીએ। હવે જો હવે આગળ ચર્ચા કરીએ, તો પહેલી જે કલા છે, જે 64 કલાઓમાં મહત્વની કલા આવે છે, માટી કામ કલા। અને મેં તમને એમ કીધું કે આખો વિડીયો પૂરો જોવાનો છે, જેથી કરીને આપણને માટી કામ કલાનો જે પ્રશ્ન છે આરામથી આવડી જાય, અને આ પ્રશ્ન ખૂબ ખૂબ મહત્વનો છે। હવે તમે જો, આજે હું સ્ટ્રીકની મેં વાત કરી હતી વિડીયોની શરૂઆતની અંદર જ, મેં કીધું હતું કે સ્ટ્રીક હું આપીશ। હવે તમે વિચારો કે માટી કામ કલા શબ્દ જ્યારે આવે તો આપણે સમજવાનું કે માટીમાંથી અવનવી ચીજ વસ્તુઓ બનાવવાની હોય, તમે તમારી જિંદગીને એની સાથે જોડવાનો પ્રયત્ન કરો, અથવા એને તમે એની આરે જોડી દો। હવે માટી કામ કલા જે છે એના વિશે આપણી સામાજિક જ્ઞાનમાં જે આપ્યું છે એની થોડી ચર્ચા કરીએ, બરાબર। આને થોડું હાઇલાઇટ કરી નાખીએ એટલે ખબર પડે કે આ પાઠનું નામ છે। ચાલો, તો હવે આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ છે માટી કામ કલા। ચાલો, તો એના વિશે ચર્ચા કરીએ આપણે। તો અહીંયા હું એનું હેડિંગ મારી દઉં, માટી કામ કલા, બરાબર, ઓકે। આને તમે આવી રીતે હાઇલાઇટ કરવાનું રાખો, જેથી કરીને જે છે જોનારને તરત જ એના વિશે ખ્યાલ પડે। હવે જો
માટીકામ કલા વિશે આપણે પહેલી વસ્તુ આ સવાલ બીજી રીતે પણ પૂછાય અને એ હમણે કહું છું કઈ રીતે પૂછાય તો એનો પહેલો પોઈન્ટ જે છે આપણે જોવાનો છે એ કઈક આ રીતનો છે માટીકામ કલાની અંદર ખાસ યાદ રાખજો આપણને ખબર હોવી જોઈએ તો એનો પહેલો પોઈન્ટ આવો છે માનવીના જન્મથી मरण सुधीनी विकास यात्रा माटी साथे जोड़ायेली छे। आ आपणो पहेलो पॉइंट पूरो थयो। जो मित्रो हमेशा याद राखो કે માટી કામ કલામાં પહેલો પોઈન્ટ આ જ આવે કે માનવીના જન્મથી મરણ સુધીની વિકાસ યાત્રા માટી સાથે જોડાયેલી છે, બરોબર। હવે જો હવે વિકાસ યાત્રા એટલે શું તો કે એનો આખું જીવન માણસ જન્મે ન્યાથી બાળપણથી જે છે માટી ખાતો હોય માટી સાથે રમીને મોટો થાય મોટો થયા પછી પણ માટીની ચીજ વસ્તુ અલગ અલગ જે છે એની જિંદગીની અંદર આવતી રહેતી હોય તો પ્રશ્ન અહીંથી આ રીતે પણ પૂછાય કે માનવીના જન્મથી મરણ સુધીની વિકાસ યાત્રા માટી સાથે જોડાયેલી છે સમજાવો તો સમજાવવાનું જ્યારે કે ત્યારે જવાબ આ જ આવે તમને એમ કે માટી કામ કલા સમજાવો ત્યારે પણ જવાબ આ જ આવે ગમે એ રીતે તમને પૂછે જવાબ એક જ આ જ આવશે બરોબર તો માનવીના જન્મથી મરણ સુધીની વિકાસ યાત્રા કોની સાથે જોડાયેલી છે માટી સાથે એ જ મુદ્દાની અંદર આપણે આગળ ચાલીએ તો આ પહેલો પોઈન્ટ થઈ ગયો એની પછીના પોઈન્ટની અંદર આગળ આલીએ તો માનવ અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહેલો છે, બરોબર। હવે આ જ તે પોઈન્ટ ઉપરથી આપણને ખબર પડી જાય કે માનવ અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહેલો છે। કેમ પ્રાચીન સંબંધ રહેલો છે તો એનો એની વિશે આપણે કહું કે કેમ પ્રાચીન સંબંધ કીધો છે આ પોઈન્ટને સમજવા માટે આપણે અમુક પોઈન્ટ હજી આગળ આવવું પડશે, બરોબર। તો આ બે પોઈન્ટ જો માનવી વાળા થઈ ગયા યાદ રાખવા માટે તો મ ઉપરથી માટી મ ઉપરથી માનવી બરોબર તો આ બબ્બે પોઈન્ટ છે આપણે એના વિશે ભણ્યા એના વિશે ચર્ચા કરી ચાલો હવે આગળ જોઈએ ધાતુ કામની શોધ ધાતુ કામની શોધ ન થઈ હતી ત્યારે માનવી મોટા ભાગે માટીમાંથી બનાવેલા બરોબર માટીમાંથી બનાવેલા વિવિધ પ્રકારના વાસણો નો ઉપયોગ કરતો। તો સીધી વસ્તુ છે કે ભાઈ ધાતુની એ સમયે શોધ નહોતી થઈ તો આ ધાતુ શબ્દ આવ્યો એટલે એની પરથી એક પાછો અહીંયા સવાલ આપણો બની જાય કે સર્વપ્રથમ માનવના ઉપયોગમાં આવેલી ધાતુ કઈ એવું જ્યારે પૂછે ને તો પહેલી વખત યાદ રાખો સૌથી પહેલી માનવે ઉપયોગમાં લીધેલી ધાતુ હોય ને તો એ તાંબુ છે, બરોબર। તાંબુ છે જો ધાતુ યુગ ગોઠવવાના કેમ તો તાંબુ પહેલા આવે પણ તમને જો પહેલેથી કે હાવ ક્રમની અંદર તો પહેલા પાષાણ યુગ આવે પછી તાંબ્ર યુગ આવે પછી કાંસ્ય યુગ પછી લોહ યુગ બરોબર અને છેલ્લે અત્યારનો લેટેસ્ટ છે ને શું કહેવાય તો કે અણુ યુગ કહેવાય જો કે અણુ અને લોહ યુગ બંને સાથે ચાલે લોહ એટલે થાય લોખંડ બરોબર તો એ પણ ચર્ચા હું પહેલા કરી ગયો છું ચાલો તો જો તો જન્મથી મરણ સુધીની વિકાસ યાત્રા માટી સાથે જોડાયેલી છે માનવી અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ રહેલો છે સીધી વસ્તુ છે પ્રાચીન સંબંધ એટલા માટે તો મેં પોઈન્ટ લખ્યો કે ધાતુ કામની શોધ નહોતી થઈ ત્યારે શું કરતા તો કે માનવી મોટા ભાગે માટીમાંથી બનાવેલા વિવિધ પ્રકારના વાસણોનો ઉપયોગ કરતો હવે જ્યારે તમે લખો છો
ત્યારે જે વાસણો આવે એટલે અહીં તમારે હવે એનું ઉદાહરણ આપવાનું અત્યારે જે આપણે સ્ટીલ ના વાપરીએ છીએ એલ્યુમિનિયમ ના વાપરીએ છીએ લોખંડ ના અમુક સાધનો વાપરીએ છીએ તો એની બદલે એ સમયે માટી ના અમુક વાસણો નો ઉપયોગ થતો તો હવે અહીં ઉદાહરણ લખવાનું અને હંમેશા જ્યારે ઉદાહરણ લખતા હોય તમે જો ઉપયોગ કરતો પછી અહીં તમારે અંદર થી લખવાનું જેમ કે બરોબર તો જેમ કે એટલે ઉદાહરણ છે કે કેવા કેવા તો જો આપણે જોઈએ જેમ કે માટી ના રમકડા બરોબર જો કે હાજી આજની તારીખ ની અંદર પણ માટી ના રમકડા નો ઉપયોગ ઘણા બધા બાળકો કરે છે તો માટી ના રમકડા પછી એવી જ રીતે આવશે ઘડા કુલડી પછી એવી જ રીતે કોડિયા બરોબર એવી જ રીતે માટી ના ચૂલા બરોબર અનાજ અનાજ ભરવા માટેના अनाज भरवा माटे माटेना वासणो बराबर ता तमाम बाबत तमाम जे वस्तुओ छे जेम के माटीना रमकड़ा घड़ा पुलड़ी कोडिया बराबर जो कोडिया जे छे आपणे दिवाळी नी अंदर अथवा दीवो करवा माटे उपयोग लिए छे माटीना चूला अनाज भरवा माटेना वासणो घड़ा पानी भरवा माटे तो आ बधी जे चीज वस्तुओ छे माटी माथी बनावामां आवती आपणे एना उदाहरणो आप्या अटलू ज नहीं जो एवी ज रीते ઘી પછી આવશે દૂધ એવી જ રીતે દહીં દહીં પછી છાસ ઘી દૂધ દહીં ને છાસ જો આ બધા પ્રવાહી છે બરાબર અને આ બધી દૂધની જ વાનગીઓ છે એટલે તમારે એમ યાદ રાખવાનું કે અહીંયા જ્યારે ઉદાહરણો લખાઈ ગયા બરાબર તો આ જો આ સ્ટ્રીક્ટ છે મેં શરૂઆતમાં કીધું તું એ પ્રમાણે કે અહીંયા જ્યારે વાસણો લખાઈ ગયા એટલે પ્રવાહી ભરવા માટે તે વાસણો જે ઉપયોગમાં માટીના જ બનાવતા તો અહીંયા એક પોઈન્ટ આપણો બની જાય કે ઘી દૂધ દહીં છાસ બરાબર વગેરે જેવા પ્રવાહી વગેરે જેવા પ્રવાહી ભરવા માટે માટીના વાસણોનો ઉપયોગ માટીના વાસણોનો ઉપયોગ કરતા બરાબર ચાલો તો અહીંયા આ પ્રવાહીનું થઈ ગયું આ સામાન્ય વસ્તુ તો આ બે વસ્તુ તો આના સંદર્ભમાં જ આ તમારાના ઉદાહરણ લખવાના છે અને આ જ લખવાની સાચી રીત છે બરાબર આ જ લખવાની હવે બીજી વસ્તુ ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે આ પોઈન્ટ સાડાવાળા થઈ જાય તો કાઈ વાંધો નહીં આ પોઈન્ટ સાડાવાળા થઈ જાય તો ચાલે પણ પોઈન્ટ જે છે એ આવવા જોઈએ આ મેઈન વસ્તુ છે એની અંદર બીજું હવે મેઈન પોઈન્ટ ની અંદર પાછા આપણે અહીં ઉદાહરણ લખી નાખ્યા હવે જો એ સમયે ઘરની દીવાલોને માટી અને છાણ વડે લીપવામાં આવતા હવે જો હવે લીપણ અથવા તો લીપવું હવે માટી અને છાણ એટલે શું તો કે ભાઈ માટી અને ગાય કે ભેંસનું જે ગોબર હોય કે જેને આપણે છાણ કહીએ છીએ આપણી ગુજરાતી ભાષામાં એને પોદળો કહીએ બરાબર તો એ બેને મિક્સ કરી નાખે કુલ અને માટી છે ને એ સામાન્ય માટી હોય થોડીક ચીકણી માટી હોય તો એ બેને મિક્સચર કરી નાખવામાં પાણી ઉમેરીને બધું મિક્સ કરી નાખવામાં આવે અને લીપવું એટલે શું તો કે ભાઈ ઘરની કોઈ દીવાલ છે ચલો વિચારો કે આ દીવાલ છે બરોબર અને આ જે છે આપણું એ તત્વ છે જે મિક્સચર કરેલું છે એ હોય એને આમ લીપી દે બરોબર છે આ રીતે તો આને લીપવું કહેવાય અને આ રીતે જે છે એની પર લીપણ કરી દે જેથી કરીને લીસું થઈ જાય તો એને લીપવું કહેવાય તો એવી રીતે માટીનો ઉપયોગ કરવામાં આવતો તો એનાથી તે મકાન બનાવવામાં આવતા આજની તારીખની અંદર પણ આવા મકાનો છે આપણને જોવા મળે છે તો આ પણ ખાસ યાદ રાખવાનું કે આ સમયે ઘરની દીવાલોની આ રીતે એને રંગવામાં આવતી બીજું એ સમયે કુંભારનો ચાકડો જો હવે ચાકડો એટલે શું તો કે ગોળ યંત્ર તમે બાજુમાં જોઈ શકો કે મેં એની ઇમેજ મૂકેલી છે કે આને આપણે શું કહીએ છીએ ચાકડા તરીકે ઓળખીએ છીએ તો આ ભારતનું પ્રથમ યંત્ર ગણવામાં આવે છે તો એ સમયે કુંભારનો ચાકડો માટીના વાસણો
बनावा माटेनु प्रथम यंत्र गणावी शकाय। बराबर, जो प्राचीन भारत नु प्रथम यंत्र जो कोई गणातु होय, प्राचीन भारत नु प्रथम यंत्र गणातु होय तो ए कुंभार नो चाकड़ो छे, जेनाथी माटी ना वासणो बनावामां आवता। बराबर, तो कुंभार ना चाकड़ा द्वारा छे। तमे जो घणी वखत तमे જોતા હશો, જો કે મે ઇમેજ બતાવી, બરોબર, તો એની પર માટી નો જે છે એ પાત્ર મૂકીને પછી એની પર અલગ અલગ ડિઝાઇન છે એને ઓપ આપવામાં આવતી અને એનાથી માટીના વાસણો છે તૈયાર થતા। જો કે કુંભાર જે માટી વાપરતા હોય એ પણ ખૂબ ચીકણી હોય, બરોબર, એ અમુક સ્પેશિયલ ક્ષેત્રોમાંથી જે લાવવામાં આવે અને એને સ્પેશિયલ રીતે અમુક પાણીને બીજા તત્વોનો ઉપયોગ કરીને પછી એને પકવવાની જે પદ્ધતિ છે અલગ છે, તો એ રીતે ઉપયોગ એનો કરવામાં આવતો હોય। તો આટલી વસ્તુ આપણે જોઈ। ચાલો એની પછી જોઈએ। તો એની પછી મહત્વનો પોઈન્ટ એવો છે કે હડપ્પા અને મોહેંજોદડો, હડપ્પા અને મોહેંજોદડો માંથી લાલ રંગના પવાલા અને અન્ય વાસણો મળી આવ્યા છે। આ જે વાસણો મળી આવ્યા એ માટીના છે, બરોબર, મે એને ટૂંકમાં લખ્યું કે હડપ્પા અને મોહેંજોદડોમાંથી જે લાલ રંગના પવાલા છે, લાલ રંગના જે બીજા વાસણો છે, તો એ માટીમાંથી તે બનાવેલા છે। તો એનો મતલબ એમ થયો કે અહીંયા જો ધાતુ કામની શોધ નહોતી થઈ ત્યારે માનવી મોટે ભાગે માટીમાંથી બનાવેલા વિવિધ પ્રકારના વાસણોનો ઉપયોગ કરતો। તો આ સીધી વસ્તુ એ જ છે, બરોબર, કે હડપ્પા અને મોહેંજોદડોમાંથી લાલ રંગના પવાલા અને અન્ય વાસણો છે એ મળી આવ્યા છે। બરોબર, હવે આટલી બાબતો થઈ, હવે આપણે એના પછી થોડુંક આગળ ચાલીએ। ઘણા મિત્રોની રિક્વેસ્ટ હતી કે થોડોક સમય આપજો અમને લખવા માટે, તો આનો સ્ક્રીનશોટ તમે પાડી શકો, હું થોડોક દૂર વયો જાઉં। બરોબર, ચાલ હવે તો હવે આપણે થોડાક આગળ જઈએ છીએ। હવે આના છેલ્લા બે ત્રણ પોઈન્ટ્સ બાકી છે, એને લખવાના છે, જે બહુ મહત્વના છે। ચાલ હવે જો, હવે એની પછીનું જે છે કે આજે પણ નવરાત્રી હવે નવરાત્રી એટલે શું, તો કે ભાઈ દેવીની આરાધના કરવા માટે હિન્દુઓનો પવિત્ર તહેવાર એને માનવામાં આવે છે, જેને ટૂંકમાં નવરાત્રી તરીકે ઓળખવામાં આવે, નવ રાત સુધી, બરોબર, તો એને નવરાત્રી કહેવાય છે, નવ દિવસ ઉજવવામાં આવે। તો એમાં જે છેલ્લો દિવસ હોય તો નવરાત્રીમાં ગરબો પણ માટીનો જોવા મળે છે। જો કે એવું નથી કે બધે જ માટીના જોવા મળે છે, ઘણી વખત તાંબાના હોય, કોઈને વધારે બહુ અનુકૂળતા હોય તો સોનાના પણ છે, ગરબા લોકો બનાવડાવે છે, પણ મોટા ભાગે સામાન્ય પરિવાર, મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગની અંદર પણ માટીના તે જે છે ગરબા જોવા મળે, જેની અંદર ફરતે જે છે નાના નાના એ બાખા પાડેલા હોય અને અંદર છે દીવો પ્રગટાવેલો હોય, અનાજ મૂકેલું હોય એની અંદર દીવો પ્રગટાવેલો હોય અને એનો જે દીવાનો પ્રકાશ છે બધી બાજુથી બાખામાંથી બહાર રેલાય, તો એ ભાત જોવી એ બહુ મહત્વનું છે। તો આજે પણ નવરાત્રીમાં ગરબા પણ માટીના જોવા મળે છે, આપણે ગરબા કરી નાખીએ। ચાલો એની પછી આપણે આગળ લઈએ, એની પછીનો આનો એક મહત્વના બે ટોપિક છે, તો કાચી અને પકવેલી માટી। હવે પકવેલી માટી જે છે, મોસ્ટ ટાઈમ બી યાદ રાખજો, તો પકવેલી માટીને ટેરાકોટા, ખાસ યાદ રાખજો, આ સવાલ પૂછાશે કે પકવેલી માટી છે એને કયા નામે ઓળખવામાં આવે, તો પકવેલી માટીને ટેરાકોટા। હવે પકવેલી એટલે શું, તો કે માટીની કોઈ ચીજ વસ્તુ બની જાય પછી એને થોડીક અગ્નિ આપીને વરાળ આપવામાં આવે જેથી કરીને પાકી જાય એટલે ઝડપથી તૂટે નહીં, એને શું કહેવાય, ટેરાકોટા। બરોબર, તો કાચી અને પકવેલી માટીના વાસણો બનાવવા માટે ભારત પ્રાચીન સમયથી જાણીતું છે, તો આ ખાસ યાદ રાખવાનું, બરોબર।
તો પ્રાચીન સમયથી ભારત જે છે પકવેલી અને કાચી માટીમાંથી વાસણો બનાવતું ચીજ વસ્તુ બનાવતું તો એની માટે છે ભારત પ્રખ્યાત છે ચાલો એની પછી આવા ઘણા બધા આપણને એ સમય પછી ઘણા બધા આપણને આવા અલગ અલગ સ્થળેથી જે કાંઈ આપણને અવશેષો મળ્યા એ અવશેષોમાં પણ માટી જે છે વિશેષ મહત્વનું યોગ માટીના વાસણો કે માટીના પાત્રોનું વિશેષ યોગદાન છે રહ્યું છે બરાબર તો આ ખાસ યાદ રાખવા જોઈએ તો આ પોઈન્ટ આપણો જે આખો પ્રશ્ન જે જવાબ છે એ જવાબ આખો પૂરો થઈ ગયો એવી જ રીતે આપણે હજી એક પોઈન્ટ જો જોઈએ તો આપણે લખી શકીએ આની અંદર આ આના ઉત્તમ ઉદાહરણો જેમ કે બરાબર હવે આના બે ઉત્તમ ઉદાહરણો આપણને અહીંયા આપ્યા છે જેમ કે નાગાર્જુન કોંડા નાગાર્જુન કોંડા અને લાંગણજ લાંગણજ મહેસાણા જિલ્લો મહેસાણા ગુજરાત રાજ્યની અંદર ખાસ યાદ રાખજો મહેસાણા તો લાંગણજ મહેસાણામાંથી મળી આવેલા માંથી મળી આવેલા માટીના વાસણો છે તો આટલી વસ્તુ યાદ રાખવાની છે તો આખો પ્રશ્ન જે છે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ જો યાદ રાખતા જઈએ સ્ટેપ બાય સ્ટેપ એને તમારી જિંદગી સાથે જોડો તમે એવું જ્યારે કોઈ પ્રશ્ન કે પ્રશ્નનો જવાબ જ્યારે સમજો છો ત્યારે હંમેશા એક વસ્તુ માર્કિંગ કરો એક વસ્તુ યાદ રાખો કે આ તમામ વસ્તુ તમે એને નજરે જોવો છો જાણે કે બરોબર છે એવું જ્યારે વિચારશો ત્યારે આ પ્રશ્નના જવાબો યાદ રાખવા ખૂબ જ અઘરા પડશે નહીં બરોબર તો આ આખો ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓની અંદર હસ્ત અને લલિત કલાઓનો આપણો જે એકમ છે એ પાઠની અંદર આપણે માટીકામ કલા વિશ્વ યોગ દિવસ 21 જૂન 64 કલાઓનું શિક્ષણ આપવામાં આવતું ભારતની અંદર એના વિશે ચર્ચા કરીએ એના વિશે ચર્ચા કરી આપણે આ સિવાય જૈવિક વારસો અને ભૌતિક વારસો એના વિશે પણ આપણે વાત કરી આવી ઘણી બધી વાતો જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા કરશું બીજું મિત્રો કે વિડીયોને આખો જોવાનો આગ્રહ રાખો વિડીયો આખો જોશો તો તમને જેનાથી ફાયદો થવાનો છે બરોબર ચાલો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં મળશું ગુડ લક